કેમ છો વિદ્યાર્થી મિત્રો? આનંદમાં, મજામાં, સરસ. આટલું મોટું વેકેશન મળ્યું આનંદમાં જોઈ ને. આવું વેકેશન, આટલું મોટું વેકેશન ક્યારેય મળ્યું નથી આપણને, હવે ક્યારેય મળવાનું નથી. મિત્રો, હું નરેશભાઈ બાવરવા, મારો પરિચય તમને અગાઉ પણ આપેલો છે, છતાં ટૂંકમાં પરિચય આપું. મેં વલ્લભ વિદ્યાનગર ઇંગ્લિશ મીડિયમમાં એમએસસી બીએડનો અભ્યાસ કરેલો છે. હું છેલ્લા 20 વર્ષથી આ રસાયણ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રેક્ટિકલ લઉં છું, અને તમારું 11મામાં પણ રસાયણ વિજ્ઞાન અને તમારા પ્રેક્ટિકલ જ્યારે સ્કૂલ આવો ત્યારે લઈશ. મિત્રો, પહેલાં તો તમે બધાએ 10મું પાસ કર્યું, મહેનત કરી, સફળતા મળી, અને ખાસ કરીને એમાંય તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તમે સાયન્સમાં અભ્યાસ કરવાનો સંકલ્પ કર્યો, અને ખાસ કરીને રાજકોટમાં ખૂબ જ લોકપ્રિય એવી શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં તમે પ્રવેશ મેળવ્યો એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે 2 વર્ષ સુધી સાથે રહેવાના છે. મિત્રો, આમ તો 2 વર્ષ સુધી નહીં, લાંબા સમય સુધી અમે તમારી સાથે છીએ. ક્યારે પણ જરૂર પડે અમને ફોન કરી શકો. મિત્રો, અત્યારે આ સમયમાં આપણે પ્રત્યક્ષ સ્કૂલે મળી શકતા નથી, ત્યારે આપણે સરકારશ્રીના નિયમ મુજબ ઓનલાઈન શિક્ષણનો સંકલ્પ કર્યો છે. તો ઓનલાઈન શિક્ષણનો વધુમાં વધુ લાભ કેવી રીતે મેળવી શકીએ અને સાયન્સમાં વધુમાં વધુ સફળતા કેવી રીતે મળે? મિત્રો, પહેલાં તો અમને જાણવા મળ્યું છે કે લાંબુ વેકેશન ગયું, ઘણા બધા મિત્રોને થોડીક આળસ આવી ગઈ હોય તો 9, 10, 11 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ સૂતા રહીએ છે. મિત્રો, સાયન્સમાં બિલકુલ ન ચાલે. આપણે સવારે 6-7 વાગ્યે ઊઠી જવું જોઈએ, જો ધૈર્ય સફળતા મેળવી હોય તો. વહેલા ઊઠીને સ્નાન કરી ભગવાનને મમ્મી પપ્પાને પગે લાગી નાસ્તો કરીને વાંચવા બેસી જવું જોઈએ. સવારમાં વાંચેલું વિદ્યાર્થીઓ વિજ્ઞાન એમ કહે છે કે મગજ ફ્રેશ હોય છે એટલે વધારે યાદ રહે છે. લેપટોપ આપણે બધાએ વહેલા ઉઠી જશું, મને આશા છે લગભગ તો બધા વિદ્યાર્થીઓ વહેલા ઉઠે છે, પણ અમુક ન ઉઠતા હોય તો પોતાના ભવિષ્યનો વિચાર કરીને વહેલા ઉઠી જશે અને તૈયારીમાં લાગી જશે. મિત્રો, સાયન્સમાં થોડીક બુદ્ધિપૂર્વક તૈયારી કરો તો વધારે સફળતા મળે છે. પહેલાં તો વિડીયો તમારી સમક્ષ આવશે, વિડીયો એકવાર જો જરૂર પડે તો બીજી વાર જોવો, અને જે વિડીયો તમે સમજ્યા છો એની તરત જ તમે પાકી બુક બનાવી લ્યો. મિત્રો, પાકી બુક 2 રીતે તમને ઉપયોગી થશે. એક તો તમારે સ્કૂલ ચાલુ થશે ત્યારે અમે પાકી બુકમાં સિગ્નેચર કરશું, માગશું, એના માર્ક હોય છે. અને બીજું, તમે જ્યારે ટેક્સ્ટ બુકમાં કે દર્પણમાં આ પાઠનો અભ્યાસ કરો ત્યારે તમારે બનાવેલી પાકી બુક અને પરીક્ષામાં અને ટેક્સ્ટ બુકનો દર્પણનો અભ્યાસ કરો ત્યારે ખૂબ જ ઉપયોગી થશે. માટે પાકી બુક બનાવી, વ્યવસ્થિત બનાવી ખૂબ જ મહત્ત્વની છે. મિત્રો, બીજું, ખાસ કરીને ધીરજ રાખવાની. ક્યારેક ટોપિક એવો આવે, અઘરો આવે, ઘડીકમાં ન સમજાય તો મૂંઝાઈ નહીં જવાનું, નાસીપાત નહીં થવાનું, એની પાછળ પડી જાઓ. મહેનત કરો, લખીને પાકો કરો, કોઈ વસ્તુ અશક્ય નથી. માટે ધીરજ ક્યારેય ગુમાવતા નહીં. મિત્રો, જરૂર પડે તો સાથે સાથે રફબુક રાખજો, રફબુકમાં 2-3 વખત ટોપિક લખી નાખજો, યાદ રહી જશે, પાકો થઈ જશે. ક્યારેક જરૂર પડે તો અમને પણ મેસેજ મોકલો, અમે પણ માર્ગદર્શન આપીશું.
मित्रों खास कोई अगत्यना टॉपिक कोई अघरा टॉपिक हो त्यारे रात्रे सूती वक्ते अर्धी कलाक मन में एनु मनन करो अथवा निराते एकला बैठा होय अने वाचता न होय तो एनु मनन करो। मित्रों मनन करवाथी वाचेलू याद राखेलू आपने भूलातू नथी अने परीक्षा में सरळताथी याद रही जाय छे। मित्रों आ समय में बीजो खास कहेवानुं के मोबाइल नो बिन जरूरी ऑनलाइन माटे तो उपयोग करवानो छे, परंतु टीवी नो मोबाइल नो पिक्चर अन्य मूवी जोवा माटे जरूर पड़तुं अर्धी कलाक बराबर छे। पण हवे आपणे साइंस में छीए तो वधु पड़तो बिन जरूरी आपणे टीवी के मोबाइल नो उपयोग टाळीशुं, ए समय आपणे ભણવામાં ઉપયોગ કરી શકીએ। અવારનવાર ભણાવશું સાથે સાથે મિત્રો માર્ગદર્શન આપતા રહેશું। અત્યારે આપણે ઘરે જ છીએ, બહાર નીકળવાનું નથી, કદાચ નીકળવાનું થાય તો માસ્ક પહેરજો, એમને ન નીકળતા આનંદમાં રહેજો, સેફ રહેજો, આપનું સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું છે, સાચવજો, વાંચતા રહેજો। હમણાં જ બીજા વિડીયોમાં તમારી સમક્ષ હું રસાયણ વિજ્ઞાનમાં પહેલો પાઠ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બીજો વિડીયો મૂકું, ત્યાં સુધી આનંદ માણો, મોજ મસ્તી કરો અને મિત્રો ક્યારેક જરૂર પડે તો ફોન દ્વારા તમારા હોશિયાર વિદ્યાર્થી સાથે પ્રશ્ન જવાબની ગોષ્ઠી પણ કરતા રહ્યો। થેન્ક યુ।